નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે રિષ્ઠા. આજનો વિષય છે બાબાના નામે બવંડર. અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગ ટોપિક એટલે કે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, જેનું નામ અત્યારે ખૂબ જ ચર્ચાયું છે. સોશિયલ મીડિયામાં તેમની જ વાતો, ક્યાંક તેઓને સમર્થન તો ક્યાંક તેઓની સામે આક્ષેપ થઈ રહ્યા છે. અત્યારે ચર્ચા એટલા માટે કરવી પડે છે કે કોણ કોણ લોક દરબારમાં જશે, તેમનો દરબાર દિવ્ય દરબાર છે ત્યારે તેમાં કોણ જશે. આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં તેઓની આ મુલાકાત પ્રથમ છે. તેમણે ઘણાએ દરબારનું આયોજન કર્યું છે, પણ આ વખતે ગુજરાતની અંદર તેઓ પહેલીવાર આવી રહ્યા છે અને તેમાંય દરબારનું આયોજન 26-27 મેના રોજ લીંબાત સુરત ખાતે આયોજન છે દરબારનું. 29-30 મેના રોજ ગાંઠોડિયા અમદાવાદ ખાતે આયોજન છે. અમદાવાદના ચાણક્યપુરીમાં 29 અને 30 મેના રોજ દિવ્ય દરબાર યોજાશે. હવે આપ આ દરબારમાં જવાના છો કે નહીં તે પણ જણાવો. 1 અને 2 જૂન રેસકોર્સ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આજે દરબારનું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે, તૈયારો પહેલેથી જ કરવામાં આવે છે, આખો ડોમ તૈયાર કરાયો છે અને બાબા ક્યાં રહેશે તે પણ સૌથી મોટો સવાલ હતો. જો કે અત્યારે પહેલેથી જ ત્યાં તૈયારો કરવામાં આવી રહી છે. અમદાવાદમાં તો જે રીતે પૂર્વ તૈયારીઓના અનુસંધાને તૈયારી જે કરવી જોઈએ કે કયો રૂમ તેમને ફાળવવો જોઈએ, ભક્તો ક્યાં બેસશે, કોણ આવશે, તેને લઈને અત્યારે એક મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ક્યાંથી ક્યાં તેઓ જશે, કેવી રીતે જશે, તેને લઈને અત્યારે વિચારસરણી થઈ રહી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આકરા પ્રહાર કરે છે, બીજી બાજુ અત્યારે પ્રજા, ગુજરાતની પ્રજા વિચારે છે કે જવું જોઈએ કે ન જવું જોઈએ. આ તો વાત છે, પણ આપને જણાવી દઈએ કે સુરતમાં દિવ્ય દરબારનું આયોજન છે ત્યારે MLA સંગીતા પાટીલની અધ્યક્ષતામાં એક બેઠક મળી અને તેમાંય ચર્ચા ઘણી બધી કરવામાં આવી. અધિકારીઓ સાથે આ બેઠક, પોલીસ સાથે આ બેઠક, એટલે તેવી જ રીતે અમદાવાદમાં પણ અધિકારીઓ સાથેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જ્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, જો અત્યારે ઘણા બધા વિવાદમાં આવ્યા છે, કેટલી ચેલેન્જ તેમને ખુલ્લી મળે છે. એક ડૉક્ટર કહે છે કે જો તેમનામાં એટલી શક્તિ હોય, દર્દીઓના દુઃખ દૂર કરી શકે, તો પછી ખરેખર આવે તેઓ અને દરબારમાં જે પણ સવાલ પૂછાય તેના જવાબ તેઓ આપે તો તેમના પર વિશ્વાસ કરી શકાય છે. સુરતી હીરા વેપારીનો પડકાર છે ધીરેન્દ્ર શાસ્ત્રીને. 2.25 કરોડના 700 કેરેટ સુધીના પોલિશ હીરાના પેકેટ અનંગ કહી પરચો બતાવે તેઓ બાબાને આપી દેશે તમામ હીરા, જો તે પરચો બતાવે તો. હવે આપ જાણો છો અને હવે ગુજરાતમાં કોને વિશ્વાસ પ્રાપ્ત થશે? બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર. અમદાવાદમાં ડૉક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી. તેમણે કહ્યું કે જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે કોઈ શક્તિ હોય તો તેઓ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની પીડા દૂર કરે જેથી તેમને મોટી રાહત થઈ શકે. હવે આ બધી પડકારો અત્યાર સુધીમાં 3-1 જેટલી આવી પહોંચી છે અને એક જગ્યાએથી તો એવી ધમકી મળી રહી છે, જ્યારે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે તેઓને ધમકી મળી રહી છે. બાબા બાગેશ્વર ધામના સમિતિના જે લોકો છે તેઓ તેમના ઘરે પહોંચ્યા છે અને તેમને આ રીતે ધમકી, એટલે કે બાબાને જો કોઈ સવાલ પૂછે તો ધમકી મળે, આ કેવા પ્રકારનું વર્તન? શા માટે આ રીતે અત્યારે ચર્ચા કરવી પડે? ધર્મના નામે અત્યારે મુદ્દો સૌથી વધારે આગળ શા માટે ચર્ચાસ્પદ? દર્શક મિત્રો, આપની ટીવી સ્ક્રીન પર થોડી જ વારમાં નંબર આવશે, આપ તેના પર ફોન કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો પણ પ્રસ્તુત કરી શકો છો. આપના મત સર્વશ્રેષ્ઠ હોય છે. એક બાજુ ધર્મના નામે રાજનીતિ ન રમવી જોઈએ તેવું
બીજી બાજુ કોંગ્રેસના કેટલાય લોકો સમર્થન આપે છે બાગેશ્વર બાબાને, તો કેટલાય લોકો નથી આપી રહ્યા. હવે આપ જવા માગો છો આ દરબારમાં, તો જણાવો શા માટે આપ જવા માગો છો, એવું તો શું અને કેટલા અંશે ન હોવી જોઈએ? વિશ્વાસ તો હોવો જોઈએ, પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પાતળી રેખા કોણ સમજશે? એક ભેદ કોણ સમજશે? કેટલાય લોકો આજ આ વખતે દેવેન્દ્ર શાસ્ત્રીને લઈને એમ વિચારે છે કે જ્યારે બાબા આવે છે તો કંઈક તો મોટું કરશે જ, તો ત્યારે ગુજરાતી જનતામાંથી જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે કેટલાય લોકો તેમ પણ કહેતા હતા કે બાબામાં એટલી દિવ્યાશક્તિ હોય તો કોરોના સમય જે કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે બાબાએ લોકોના દુઃખ દર્દ દૂર કર્યા હોત, તો આજે આ દિવસ જોવાનો વારો પણ ના આવ્યો હોત. એટલે એક બાજુ લોકદરબારનું આયોજન છે, બીજી બાજુ તડામાર તૈયારીઓ છે. પણ બાબા આવે છે તે પહેલાં જ વિરોધ થઈ રહ્યા છે. ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના પરથી આપણે લાગે છે કે બાબા પર કેટલી શ્રદ્ધા લોકો વરસાવે છે. અત્યારે એક દર્શક મિત્ર જોડે ગયા છે ફોન લાઈન પર, છે આપનું નામ? તો અત્યારે જનક બાબરિયા જોડે ગયા છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે બાબા ઉઠાવો ફોન અને કરો કોલ અને જણાવો આપણા અભિપ્રાય. તો ફરીથી જોડે ગયા છે, આપ જોડાવા માગો છો ત્યાં દરબારની અંદર, ઈચ્છો છો, વિશ્વાસ રાખો છો? હા જનકભાઈ, આપને અવાજ સંભળાય છે મારો? હા હા બોલો જનકભાઈ. બાબાનો દરબાર યોજાવાનો છે, તડામાર તૈયારીઓ છે, આપ જવા માંગો છો ત્યાં? હા હું ત્યાં જવા માંગુ છું. તમે જવા તો માંગો છો, પણ તેની પાછળનું કારણ શું? હું એવું કહેવા માંગુ છું કે કોઈ દિવ્ય શક્તિ કે કોઈ ચમત્કાર જેવું કઈ હોતું નથી, અને બાબાના દરબારની અંદર અવારનવાર એમને કોઈ પંચાવ અને દિવ્ય શક્તિ દેખાડવામાં આવે છે, જે ખરેખર કોઈનામાં ભૂત પ્રેત મેલી વિદ્યા કે કોઈની આત્મા આવવી કે વલગાડ એવું બધું બતાવવામાં આવતું હોય છે એમના દરબારમાં. ખરેખર એવું કઈ હોતું નથી. અને જયારે બાબા ગુજરાતની અંદર આવો કોઈ દિવ્ય દરબાર ભરાવાના હોય તો હું એવું કહેવા માંગુ છું કે આવી ગુજરાતમાં ના પેલા એ માટે કાર્યક્રમ બંધ રહેવો જોઈએ, અથવા તો મારી સાથે કોઈ સંવાદ કરી અને એમનામાં કોઈ દિવ્ય શક્તિ હોય તો એમનો પરસો મને દેખાડવામાં આવે. એટલે આપ ત્યાં પરચો જોવા માટે ત્યાં જઈ રહ્યા છો આ વખતે દરબારની અંદર, કે આપને કઈક મનની અંદર પ્રશ્ન છે તેના આધીન આપ જવા માંગો છો? હું એમની દિવ્ય શક્તિ, ખરે હું એવું કહું છું ખરેખર દિવ્ય શક્તિ જેમ કઈ નથી. જો ખરેખર હું ત્યાં જઈ અને બાબાને જે સાથે હું જે સવાલ કરું, બાબા એમના સાથે જવાબ આપે તો લોકો સુધી વાત પહોંચે, અને જો બાબા મારા સવાલોનો જવાબ ના આપી શકે તો હું લોકો માધ્યમથી આપ શું કહેવા માંગી રહ્યા છો? હવે આ દરબાર ને લઈને એટલે તમારી આ ડાયમંડ ને લઈને ચેલેન્જ છે, આપને લાગે છે કે બાબા તે પરચા બતાવશે? વિશ્વાસ છે આપને તમની વાતો પર? બાબા સુધી વાત તો હવે મીડિયા થ્રુ પહોંચી છે. હવે બાબા એમના દિવ્ય દરબારમાં મને આમંત્રણ આપે કે કેમ, મારી ચેલેન્જ સ્વીકારે કે કેમ, એ તો સમય બતાડશે. જી જી. હવે જેટલા લોકોએ આ રીતે સવાલ પૂછ્યો છે
ત્યારે તેઓના સમિતિના લોકો આવી પહોંચ્યા હતા. આપના ત્યાં કોઈ આવી પહોંચ્યા છે? આપના ત્યાં હજી સુધી કોઈ આવ્યું છે? હજી કોઈ જ નથી આવ્યું. આપને સોશિયલ મીડિયા પર શું પ્રતિક્રિયા મળી રહી છે અત્યારે આજે આપે જે પોસ્ટ કરી ત્યારબાદ? સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે પછી તમારી સામે સવાલ થઈ રહ્યા છે, આક્ષેપ થઈ રહ્યા છે કે આવા તો સવાલ પૂછાતા હશે કે શું? આ બે બાજુ શાંત છે. જે જાગૃત લોકો છે અને ખરેખર કોઈ દિવ્ય શક્તિ જેવું હોતું નથી એવું માનનારા લોકો છે એ મારા સમર્થનમાં બહુ બધા લોકો આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર. અને જે ખરેખર બાગેશ્વર ધામને અહીંયા ગુજરાતની અંદર લાવવા માંગે છે એ લોકો પણ મારો પણ વિરોધ કરી રહ્યા છે. હવે આપ ક્યારે ગયા છો બાગેશ્વર ધામના ત્યાં મધ્યપ્રદેશમાં દરબારમાં? વિશ્વાસ કરતા હશે તમે આને અંધશ્રદ્ધા માનો છો કે શું માનો છો? હા, એક પ્રકારની અંધશ્રદ્ધા લાગે છે. અને બાબા ના મેં જેટલા વિડીયો જોયા એની અંદર એમના સાગરીતો દ્વારા આવા કોઈ પરચા બનાવવામાં આવતા હોય એવું મને લાગી રહ્યું છે. કોઈ સાગરીત દ્વારા એટલે કે અન્ય કોઈ વ્યક્તિ છે જે તેમની પાછળ છે જે એમને ઇન્ફોર્મેશન આપે છે તેવું લાગે છે? અને એમના દ્વારા પરચાઓ બની અને લોકો સુધી પહોંચાડવામાં આવે જેથી લોકોને પણ કંઈક નવી શ્રદ્ધા પેદા થાય અને એમના કાર્યક્રમો એમના દરબારમાં જોડાય. જી, પણ લોકો એ રીતે ગુમરાહ થતા હોય. જી જી, લોકોને એ રીતે ગુમરાહ થતા બચાવવા માટે મેં આ એક વાત પહોંચાડી છે. પણ આપે ગુમરાહ થવાની વાત કહી તો બાબા તો સામેથી બોલાવે છે અને પછી તેમના પ્રશ્નો પરચીમાં લખે છે અને પછી સામેવાળાને સવાલ કહે છે કે આપના આ સવાલ હતા કે નહીં. તો અન્ય તો કોઈ વ્યક્તિ કહેવા વાળું ત્યારે કોઈ દેખાતું નથી. તો ત્યારે તમે આ રિસર્ચ કર્યું હશે તો તમને આ ત્યારે સવાલ ન થયો કે અન્ય કોણ વ્યક્તિ હશે? મેં એમને જ્યારે વિડીયો જોયો તો મને એમના સાગરીતો દ્વારા જ આયોજન થતા હોય એવું દેખાઈ આવે છે. એટલે તમારા આક્ષેપો સાગરીતો દ્વારા થતા હોવાના છે. કોઈ છે સપોર્ટર જે તેમને ઇન્ફોર્મેશન આપે છે? પણ અત્યાર સુધી કેટલાય લોકો ત્યાં પ્રશ્ન પૂછે છે એટલી ના લોકો આવી પહોંચ્યા હતા. હવે કોઈ સાગરીતો એટલી તો ત્યાં એટલી તો નતા પહોંચ્યા ને, તો આપને ત્યારે પણ શંકા ગઈ? અને હું મારા શંકાના સમાધાન કરવા માટે બાબાના દરબારમાં જવા. જી જી જી, આપનો ખૂબ ખૂબ આભાર. તો શંકાના સમાધાન માટે જવા માંગે છે સુરતના ડાયમંડ વેપારી. તેઓ કહે છે કે જે વસ્તુ છે તેમાં કેટલા હીરા છે તે અંગે જો બાબા પરચો બતાવે તો તમામ હીરા તેમના. એટલે ખુલ્લી ચેલેન્જ બાબાને આપવામાં આવે છે. તેમને લાગે છે કે જે પણ છે આ અંધશ્રદ્ધા છે, પરચા પરચા કોઈ નથી. પરંતુ તેમ છતાંય બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન પણ મળી રહ્યું છે બીજી બાજુ. તો ધીરેન્દ્ર શાસ્ત્રીમાં એવું તો શું હશે કે જેના કારણે લોકો તેમના પર વિશ્વાસ કરી શકે છે? કારણ કે આ વિશ્વાસ શબ્દ બહુ મોટો છે. લાગણીઓ સાથે સંકળાયેલો શબ્દ હોય ત્યારે તેનો ભાર વધી જાય છે. ભરોસો કોઈનો જીતવો ખૂબ અઘરો હોય છે. તો દેવેન્દ્ર શાસ્ત્રીએ તો એવું તો કંઈક કર્યું હશે કે જેના કારણે લોકોએ તેમને ક્યાંક ક્યાંક ભરોસો દર્શાવ્યો છે. પરંતુ કેટલાય લોકો તેમની સામે સવાલ પણ પૂછે છે. અમદાવાદના ડૉક્ટરે સવાલ પૂછ્યા છે, સુરતના વેપારીએ સવાલ પૂછ્યા છે, રાજકોટના વ્યક્તિએ પણ સવાલ પૂછ્યા છે. તો આ અંગે ચર્ચા કરવા માટે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ અમારી સાથે જોડે ગયા છે. બાપુ નમસ્કાર, આપને અવાજ સંભળાઈ રહ્યો છે? આપને અવાજ સંભળાઈ રહ્યો છે મારો? ઋષિ ભારતી બાપુ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? અવાજ જરા ચેક કરાવવો પડશે જેના કારણે સંપર્ક
વધુ સાંધી શકાય છે. તો દુનિયાને ખરેખર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સત્ય બતાવે છે, એવું તો શું કારણ છે કે સત્ય બતાવવા માટે તેઓ આગળ આવે છે? ધીરેન્દ્ર શાસ્ત્રી શું દુનિયાને સાચી દિશા બતાવે છે? અને જો કોઈ ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે સવાલ પૂછે છે તો પછી ધમકી શા માટે આપવી પડે? જે વ્યક્તિમાં તટસ્થતા હોય કે આ વ્યક્તિ સત્યતાના રસ્તે ચાલે છે, તો પછી તમને ધમકી શા માટે મળે છે? કંઈક છુપાવવા માટે આ પ્રકારનું વર્તન થઈ રહ્યું છે કે શું? અંધશ્રદ્ધા તો નથી ફેલાઈને? શું કારણ જવાબદાર છે? શ્રદ્ધા હોય તો સાથોસાથ વિશ્વાસ આવે, મન મક્કમ થયેલું હોય, તટસ્થતા આવે, આ બધા જ એક સાંકળ સાથે સંકળાયેલા છે. અને જ્યારે તટસ્થતા હોય તો જડબેસલાક તમને જવાબ પણ મળે. તો જે વ્યક્તિના સામે સવાલ પૂછવામાં આવે છે કે જો પરચા બતાવવામાં આવે તો સારું, આશા અપેક્ષા સામે લઈને બેઠા છે, પણ જે વ્યક્તિ સવાલ પૂછે છે તેમને ધમકી શા માટે મળે છે? શું તમને તેમના જવાબોમાં તટસ્થતા નથી લાગતી તેના કારણે તેઓ ધમકી આપે છે? શું હશે, કંઈક રંધાઈ રહ્યું છે કે શું? અહીંયા તો સુરતના ડાયમંડ વેપારી જણાવતા હતા, દર્શક મિત્રો આપણે પણ સાંભળ્યું, તો રાજપૂત સમાજ અગ્રણી અત્યારે જોડે ગયા છે અમારી સાથે. મહાકાલ સંસ્થાના સહસંસ્થાપક અમારી સાથે સંકળાયેલા છે, કૃપાલસિંહ ચાવડા જોડે ગયા છે. જે આપને મારો અવાજ સંભળાઈ ગયો છે? જી, આપને મારો અવાજ સંભળાય છે? જી જી જી. હેલો કૃપાલસિંહ, આપને મારો અવાજ સંભળાય છે? હેલો જી, આપને મારો અવાજ સંભળાય છે? જી, આપને મારો અવાજ સંભળાય છે? હવે ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે દરબારમાં, આપ જવા માંગો છો? જી, ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે ગુજરાતમાં, દરબારનું આયોજન છે, આપ જવા માંગો છો? હું તો જવાનું છું, પણ મારી સાથે લાખો સનાતની પણ એમાં જવાના છે. શું કારણ છે જવા પાછળનું? કારણ એક જ હોય કે જયારે આપણી હજારો વર્ષ પુરાણી સંસ્કૃતિ જગત કરતા હોય, આપણા સનાતન ધર્મ ને જે આખા વિશ્વમાં ફેલાવતા હોય, એવા ધીરેન્દ્ર શાસ્ત્રી જયારે અહીંયા ગુજરાતની પાવન ધરા પર પધારી રહ્યા હોય, ત્યારે આપણે દરેક સનાતનની ફરજ બને છે કે આપણે ત્યાં જવું અને સનાતન ધર્મનો ફેલાવો કરવો. રાજપૂત સમાજ સપોર્ટ કરે છે બાબાને, સમર્થન છે. રાજપૂત સમાજ સાથે બીજા ધર્મ, બીજા સમાજના લોકો પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને સપોર્ટ કરે છે, કારણ એ સમાજને સાચી દિશા બતાવે છે. જયારે લાખો લોકોના દુઃખ દૂર કરતા હોય, ત્યારે આપણી સૌ પ્રથમ ફરજ એ બનતી હોય કે એમને સપોર્ટ કરો. મને એ નથી ખ્યાલ આવતો કે આવા સનાતનીનો વિધર્મીઓ કેમ વિરોધ કરી રહ્યા છે. સારું, વિધર્મી તો કરતા જ હોય, પણ આપણા ધર્મના લોકો જયારે પોતે ફેમસ થવા માટે આવો વિરોધ કરી રહ્યા હોય, ત્યારે એમને હું કહેવા માંગીશ કે તમે આના સિવાય ઘણા વિરોધના વિષયો ભણ્યા છે ગુજરાતમાં, તમે એમાં વિરોધ કરો. જયારે આપણી દીકરીઓને વિધર્મીઓ લઈ જતા હોય, તમે એનો વિરોધ કરો. મને કોઈ દેખાતો નથી. જી જી જી, આપને અટકા માંગીશ. અત્યારે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ જોડે ગયા છે. બાપુ નમસ્કાર. નમસ્તે. હવે બાગા બાબા આવી રહ્યા છે. હવે જે રીતે બાગેશ્વર ધામના, જી આપને અવાજ સંભળાય છે મારો? આજે સંભળાય છે. હા, ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે, દરબારનું આયોજન છે, આપ જવા માંગો છો દરબારમાં? આમંત્રણ આવશે તો જઈશું, એમાં ક્યાં વાંધો છે? એક સનાતન ધર્મનો ને ભારત દેશનું કામ થઈ રહ્યું છે, તેમાં શું વાંધો હોઈ શકે સંતોને?
પણ સંતોને કોઈ વાંધો નથી, પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે, ચેલેન્જ આપવામાં આવી રહી છે ધીરેન્દ્ર શાસ્ત્રીને. અંધશ્રદ્ધા ફેલાઈ રહ્યા છે તેવો આક્ષેપ છે તેમની પર. શું કહેવા માંગી રહ્યા છો આપ? આપની પાસે કોઈ એવું એવિડન્સ પ્રૂફ પ્રમાણ છે કે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે એનું કોઈ પ્રમાણ હોય તો બતાવો. એટલે આપને, આપ સમર્થન કરી રહ્યા છો ધીરેન્દ્ર શાસ્ત્રીને? એક સંતનું કાર્ય સનાતન ધર્મ ને ભારત દેશના વિકાસમાં યોગદાન હોય તો હું સમર્થન જરૂર કરીશ. તમને વિશ્વાસ છે ધીરેન્દ્ર શાસ્ત્રી પર? જો એને હિન્દુ રાષ્ટ્રની માંગ કરી છે, સાથે લવ જિહાદમાં નિર્દોષ કેટલી દીકરીઓને એને બચાવી છે અને સનાતન ધર્મનું કાર્ય કરે છે, તો અમને એ બાબતમાં હું એનો પક્ષ લઉં છું. તો પછી વિરોધ કેમ બીજી બાજુ સનાતન ધર્મને લઈને જે આગળ વધારવા માંગતા હોય છે? જે વિરોધ કરે છે ને કે એવિડન્સ પ્રૂફ લઈ આવો ને, જે હોય તો સામે આવશે, એ દંભ હશે તો એ પણ સામે આવશે. અને દંભ હંમેશા 10 દિવસ હોય છે ને સત્ય સનાતન હોય છે. લોકો તેમ કહે છે કે બાપા પરચો બતાવે છે જોરદાર અને પરચી ખુલે છે ને લોકોના દુઃખ દૂર થાય છે. આપ ત્યાં જાઓ તો કયા પ્રશ્નો ત્યાં પ્રસ્તુત કરશો? ના, પ્રશ્નો પ્રસ્તુત કરવાનો મારે કોઈ અવસર નથી, મારે કોઈ દુઃખ છે જ નહીં, હું સુખી છું, પરમ સુખ અનુભવીએ છીએ અમે. પ્રોબ્લેમ નથી, રાષ્ટ્રીય હિતમાં અને સનાતનના હિતમાં કાર્ય કરે છે અને સાથે સર્વભૂત હિતે રતા સંતોનો હંમેશા કાર્ય હોય છે કે પરોપકારાય સતામ વિભૂતયા, પરોપકારના કાર્ય કરતા હોય તો એક સંતે બીજા સંતનો સપોર્ટ કરવો જોઈએ. બાપુ હવે ઘણીવાર દંભ દેખાય છે તે પ્રકારના આક્ષેપ છે, ઘણા પ્રસંગો એવા જોવા મળતા હોય છે. અહીંયા જ અત્યારે સુરતના ડાયમંડના વેપારીએ તેમ કહ્યું હતું કે તેઓ આ વાતને માનતા નથી કે તેઓ પરચો બતાવે છે, અને તેના જ લઈને આ સવાલ ઊભો થયો હતો. હું આપને એમ કહું છું કે જે પણ વ્યક્તિ હોય એ સામે દંભ પરચાનો પાખંડનો કોઈ એવો પુરાવો હોય તો એ રજૂ કરે. ધીરેન્દ્ર શાસ્ત્રી ખોટા હશે તો ખોટા સાબિત થશે. બાકી આજે ભારત દેશમાં આટલી પ્રતિષ્ઠા વધી રહી છે એની પાછળ માત્ર ને માત્ર કારણ જો હોય તો એક સનાતન ધર્મ અને દેશની સેવા કરી રહ્યા છે એ બાબતની છે. અને સાથે આજે દુનિયામાં આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રણ પ્રકારના દુઃખ દરેક માણસોને છે, તો સંતો પાસે જાય એના દુઃખ દૂર થતા હોય તો લોકો એને શ્રદ્ધાથી માનવાના છે, અને માને એમાં વાંધો શું છે? આજે એમનું વ્યક્તિત્વ, એની પર્સનાલિટી, એટીટ્યુડ, એની આભા, એનું એક વાણી, એનું આગવું આકર્ષણ છે, તો બધા લોકો જાય છે. અને માણસો પોતાનું દુઃખ ભૂલી અને સુખ એક પ્રસન્ન વદને પાછા ફરતા હશે, બધાને એવો અહેસાસ થતો હશે તો જતા હશે ને. બાકી કોઈ દુઃખ મળતું હોય તો ત્યાં તો કોઈ જાય જ નહીં ને. એટલે કોઈ પણ કારણ એક આધ્યાત્મિક રહસ્ય હશે કે જે વાણીથી પર છે. ઉપનિષદમાં એમ કીધું છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન નંબી ભેતી કદાચન. જે વાણીથી પરનું તત્વ છે એ તો, જેમ સ્વામી વિવેકાનંદે કીધું કે વિજ્ઞાન જો હે વો ત્રિગુણાત્મક હે ઓર બુદ્ધિ કા વિષય હે, ઓર અધ્યાત્મ જો હે વો ત્રિગુણાતીત હે ઓર અનુભવ કા વિષય હે. તો જેને એ તત્વનો અનુભવ થયો હશે કે બાગેશ્વર મહારાજ એ અધ્યાત્મ તરફની યાત્રા કરાવતા હશે એક શ્રદ્ધાના વિશે માધ્યમ રાખીને, તો એ માણસોને અનુભવ થતો હશે તો એટલા લોકો જતા હશે ને. બાકી બધાને દુઃખ મળતું હોય તો કોઈ તો ત્યાં જાય જ નહીં. અને સનાતન ધર્મનું કાર્ય થઈ રહ્યું છે. સમય હવે થયો છે છૂટા પડવાનો, કારણ કે સમયનો અભાવ છે. તેના આધીન આપનો ખૂબ ખૂબ આભાર, આપે પ્રતિક્રિયા આપી તે બદલ. તો દર્શક મિત્રો, આજે ખૂબ જ વિશેષપૂર્ણ ચર્ચા થઈ, કારણ કે કેટલાક લોકો સમર્થન આપી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રીને અને કેટલાક લોકો તો બાયો ચડાવી રહ્યા છે. જો કે આ દરબારમાં કોણ જશે અને કોણ નહીં તે તો સવાલ અચૂકપણે રહેશે. અત્યારે મને રજા આપશો, આપ જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.